नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 8ना गुजराती विषयना प्रथम सत्रना एकम एक रेलवे स्टेशन विषे समझूती मेळवीशुं। रेलवे स्टेशननो साहित्य प्रकार चित्रपाठ छे। चित्रपाठमां आपणने चित्र જોઈને તેનો અભ્યાસ કરવાનો હોય છે, તેની સમજૂતી મેળવવાની હોય છે। ચિત્રનો ધ્યાનપૂર્વક ઝીણવટપૂર્વક અભ્યાસ કરશો તો તમને એ સરળતાથી સમજમાં આવી જશે। તો આપણે પણ અહીં ચિત્રને જોતા જોતા તેનો અભ્યાસ કરશું। ચિત્રમાં તમને દેખાશે કે રેલવે સ્ટેશનનું આ એક ચિત્ર છે, જેમાં એક ટ્રેન દેખાય છે, કેટલાક માણસો દેખાય છે, તેમાં મુસાફરો છે, ફેરિયાઓ છે અને કુલીઓ પણ છે। એક ફેરિયો ફળો વેચી રહ્યો છે, બે કુલીઓ પણ દેખાય છે, એક રેંકડીવાળો પણ દેખાય છે, બે સ્ટોલ પણ દેખાય છે, જેમાં એક પ્રભાત બુક સ્ટોલ દેખાય છે। બુક સ્ટોલ એટલે પુસ્તકોની દુકાન। પુસ્તકની દુકાન પર પુસ્તક વેચનાર ખરીદનાર સાથે કંઈક વાત કરી રહ્યો હોય એવું લાગે છે। ત્યાર પછી ટી સ્ટોલનું નામ નથી આપેલું પણ એનું ચિત્ર દેખાય છે। ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન પર ચા બનાવવા માટે જરૂરી વાસણો દેખાઈ રહ્યા છે અને એક ભાઈ ચા બનાવી રહ્યા છે એવું દ્રશ્ય લાગે છે। ટિકિટ ચેકર, કે જેને આપણે ટીસી કહીએ, તે પણ દેખાય, વાત કરી રહ્યા હોય એવું લાગે છે। ટ્રેનની બાજુમાં દૂર ઉપર સાઈડ એક ઘડિયાળ દેખાય છે, ઘડિયાળમાં સમય દેખાય છે, એ 4:40નો સમય હોય એવું દેખાઈ રહ્યું છે। બાજુમાં આપણને બે મુસાફરો, એક સ્ત્રી અને એક પુરુષ, એ ટ્રેન તરફ જઈ રહ્યા હોય એવું લાગે છે। ટ્રેનની બીજી બાજુ કે ચિત્રમાં ઉપર સાઈડ એક કચરાપેટી દેખાય છે, તેની બાજુમાં બેસવા માટેનો બાંકડો પણ દેખાય છે। આમ રેલવે સ્ટેશનના આપણા ચિત્રમાં આપણને બે સ્ટોલ, ફેરિયાઓ, કુલી, મુસાફરો, ઘડિયાળ, કચરાપેટી, બેન્ચ એટલે કે બાંકડો વગેરે દેખાય છે। આજના આપણા વિડીયોમાં આપણે રેલવે સ્ટેશન ચિત્રપાઠની સમજૂતી મેળવી। આપણા હવે પછીના વિડીયોમાં આપણે એના પ્રશ્નોનો અભ્યાસ કરીશું। આશા છે કે તમને આ સરળતાથી યાદ રહી ગયું હશે। આભાર।